नमस्ते विद्यार्थी मित्रों, आज आप गुजराती एटले के कूह पाठ्यपुस्तकनी अंदर पाठ आठ जोईशु। अपने अगौना लेक्चर नी अंदर पाठ सात सुधी जोई गया छी। आज पाठ आठ छे टामेटानी दड़ी रमे दादा दादी। तो विद्यार्थी मित्रों, आ पाठनी अंदर रमतनी वात करवामां आवेली छे। तो अत्यारना जमानामां आपणे केवी रमत रमीए छीए अने दादा दादीना समयमां केवी रमत रमाती हती ए विशे आ पाठमां वात करवामां आवेली छे। तो पाठनी शरूआत एक गीतथी थाय छे, ए आपणे जोईशुं। मजा करीए गीतडू गाईए। तो अहीं हुत्तु तुत्तु नामनी रमतनी वात करवामां आवेली छे। तो तमे बधा जाणता हशो हुत्तु तुत्तुनी रमत के एमां केवी रीतना रमत रमाती होय छे। तो जुओ, पहेला आपणे गीत गाईशुं। तो जुओ, जाणे रमवानी ऋतु बद्दा मारा भेरुओनी धमाल मस्ती करता करता खिलवानी ऋतु हुत्तु तुत्तु। होय शियाळो के वेकेशन वरसादे पण रमवू बारे महीना चालती अमारी केवी मजानी ऋतु हुत्तु तुत्तु। तो हार नहीं कि जीत नहीं बस रमवा माटे रमवानू सौने सौनी रमतो होय ने कोई ने न बाकी रहतो हुत्तु तुत्तु। एटले के कबड्डी नी रमतनी अहींया गीतमां वात करवामां आवेली छे। तो शुं के छे, जाणे रमवानी ऋतु एटले के जाणे के रमवानी ऋतु ने बधा मारा भेरुओनी એટલે કે બધા જ ભાઈબંધોની ધમાલ મસ્તી કરતા કરતા, અમે બધા ભાઈબંધો ભેગા થઈને ધમાલ મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ એટલે કે ઉત્તુ તુતુ। હોય શિયાળો વેકેશન, શિયાળો હોય કે વેકેશન હોય કોઈ બી ઋતુ હોય, વરસાદે પણ રમવું, વરસાદ હોય તો પણ અમે આ રમત રમીએ છીએ। બારે મહિના ચાલતી આ રમત અમારી બારે મહિના ચાલે છે અમારી કેવી મજાની ઋતુ હુત્તુ તુતુ। હાર નહીં કે જીત નહીં બસ રમવા માટે રમવાનું। તો શું કહે છે, આ રમત જ્યારે અમે રમીએ છીએ ત્યારે એમાં અમે કોઈ હાર્યું નથી, કોઈ જીત્યું નથી, એવું અમે ભેગા મળી અને આ રમત રમીએ છીએ, બસ રમવા માટે જ રમીએ છીએ। સૌને સૌની રમતો હોય ને કોઈ ન બાકી રહેતો હુત્તુ તુત્તુ। સૌને પોતપોતાની તો રમતો રમતા હોય છે પણ કોઈ બાકી રહેતું નથી આ હુત્તુ તુત્તુની રમત રમવા માટે। તો જુઓ, તમે હુત્તુ તુત્તુ વિશે જાણો છો? ભાઈ જાણો છો તમે? તો જુઓ, તમે જાણતા ના હોય તો હું તમને સમજાવું કે આ જે હુત્તુ તુત્તુની રમત છે ને, કે એ રમત માટે તો બે ટીમ પાડવામાં આવે છે, એટલે કે એના માટે મોટી જગ્યા જોઈએ, મોટું મેદાન જોઈએ છે અને આ મેદાનની અંદર એક બે ટીમ હોય ને એમાં એક ટીમની અંદર સાત ખેલાડી અને બીજી ટીમની અંદર પણ સાત ખેલાડી, એમ બે બે બંને ટીમની અંદર સાત ખેલાડીઓ હોય છે અને જ્યારે આ રમત રમાતી હોય છે ને ત્યારે વચ્ચે એક લીટી દોરવામાં આવે છે, હે ને? તો બીજી બાજુ એક ટીમના ખેલાડીઓ અને એક બાજુ એક ટીમના ખેલાડીઓ, એમ બંને સાઈડ સાત સાત ખેલાડીઓ વેચાઈ જતા હોય છે, હે ને? અને જ્યારે એક ટીમનો ખેલાડી બીજી ટીમની બાજુ જતો હોય છે લીટીની પેલી બાજુ, ત્યારે શું બોલતો જતો હોય છે ખબર છે? હુત્તુ તુત્તુ હુત્તુ તુત્તુ એવું પણ બોલે, કે એવું પણ બોલી શકે કે કબડ્ડી કબડ્ડી કબડ્ડી, એમ બોલતો એ બીજી એટલે કે બીજી ટીમની સામે એ જતો હોય છે, હે ને? જોઈ છે ક્યારે તમે? અને જ્યારે એ જાય છે ત્યારે એ સામેની ટીમના કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો હોય છે અને એ ટીમના જે ખેલાડીઓ હોય છે ને એ આ બાજુની ટીમમાંથી જે ખેલાડીઓ જાય છે એને બધા ઘેરવા માટેનો પ્રયાસ કરતા હોય છે। જો
એ જ્યારે બીજા સામેના ખેલાડીને સ્પર્શ કરી અને એક જ શ્વાસે તે રેખા ઓળંગી અને પોતાના ક્ષેત્રની અંદર એટલે કે પોતાના ટીમના જે ખેલાડીઓ ઊભા છે એ બાજુ લીટી ઓળંગીને આવી જાય છે, ત્યારે એમ લાગે કે એ ત્યારે એમ કહેવાય છે કે એ ટીમનો એ વિજેતા ગણાય છે. તો એવી રીતના બંને બાજુએ જ્યાં વધારે અંકમાં ખેલાડીઓ બચ્યા હોય એ ટીમ વિજેતા થઈ હોય એવું કહેવાય છે. જોઈ હશે ને તમે કબડ્ડી રમત, બસ એ જ આ હોતું હતું. જુઓ પછી અહીંયા બીજા નંબરની પ્રવૃત્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે આપણે બંને ચિત્રો આપેલા છે આ એટલે કે એ કઈ રમત છે ખબર છે તમને? ગિલ્લી દંડોની રમત. કઈ રમત છે? ગિલ્લી દંડો. અને આ છે એ છે સાતેડી. જોઈ છે કોઈ વાર? તો આ જે રમત છે એ તમે નહીં રમી હોય પણ તમારા દાદા દાદીને તમે પૂછજો કે તમે આ ગિલ્લી દંડોની રમત ને આ સાતેડીની રમત તમે રમ્યા છો. આ ગિલ્લી દંડોની રમતમાં કેવું હોય છે, એમાં કોઈ સાધનનો ખર્ચ કરવો પડતો નથી. આ બહુ જૂની રમત છે, ગામડામાં આજે પણ બાળકો રમતા હોય છે. એમાં કેવું હોય છે કે બે કે તેથી વધારે બાળકો આ રમત રમી શકે છે. અને આ રમતની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ જે ગિલ્લી હોય છે આને કહેવાય છે ગિલ્લી ને આને કહેવાય છે દંડો. તો આ ગિલ્લી કોઈની આંખ પર ન વાગી જાય એની ખાસ કાળજી રાખવી પડે છે. તો તમે આના વિશે તમારા મમ્મી પપ્પાને કાં તો તમારા દાદા દાદીને તમે પૂછી શકો છો કે આ ગિલ્લી દંડોની રમત તમે રમ્યા છો એટલે તમારા દાદા દાદી તમને કહેશે. પછી આ એક રમત છે સાતેડી. તો આ સાતેડીની રમતમાં કેવું હોય છે કે સાત એવા સપાટ નાના પથ્થર હોય છે. કેટલા? સાત પથ્થર સપાટ કે એકબીજાની ઉપર એ ગોઠવવાના હોય છે. તેમાં કેવું હોય છે? બે ટીમ હોય છે. બે ટીમ સામસામે હોય ને એમાં એવું હોય છે કે એક ટીમ બોલ નાખતો હોય અને બીજી ટીમનો જે ખેલાડી હોય એ આ પથ્થરો એકબીજાની ઉપર ગોઠવતો હોય છે. જ્યારે આ પથ્થરો એકબીજાની ઉપર ગોઠવતો હોય છે ને એ ટાઈમે જે સામેના ટીમના જે ખેલાડી હોય છે ને એ આ ગોઠવનારને દડો સ્પર્શ કરે તો તે આઉટ ગણાય, અને જો આ ગોઠવી અને ભાગી જાય તો તેની જીત થઈ કહેવાય. એવી રીતના આ સાતેડીની રમત હોય છે. તો આના વિશે પણ તમે તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને તમે પૂછી શકો છો. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 3ની અંદર છે કે ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો એટલે કે સેલ્ફી પાડવાનો અભિનય કરવાનો છે. એ તો તમે કરતા જશો, એ તો તમને કહેવું પડે જ નહીં. ત્યાર પછી પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે, તે ધ્યાનથી આપણે સાંભળીએ. કે પ્રવૃત્તિ નંબર 3ની અંદર કેવું છે? વાર્તા છે મારદળી માસ્ટર. એટલે મારદળીની પણ એક રમત હોય છે. એ રમત વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો તમે આ વાર્તા હું વાંચું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળજો કે અહીંયા પલક અને રુદ્ર આ બે ભાઈ બહેન છે અને એમના દાદા દાદી સાથેના જે સંવાદો છે એ અહીંયા વાર્તામાં છે. તો ધ્યાનપૂર્વક તમે સાંભળજો, હું વાંચું છું. પલક કહે છે આ મેચમાં તો આપણે જીતી જવાના. તો રુદ્ર શું કહે છે? હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને. અહીંયા રુદ્ર અને પલક બંને જે ટીવીની અંદર મેચ જોઈ હતી એ મેચની વાત કરી રહ્યા છે. કે પલક કહે છે કે આ મેચમાં તો આપણે જ જીતવાના. ત્યારે રુદ્ર શું કહે છે? હા, ગયા મહિને પણ આ જે આવેલી મેચમાં આપણે જ જીતેલા. ત્યારે દાદા શું કહે છે? અલ્યા, તમે બેઉ જણ વળી રમવા ક્યારે ગયેલા? તે જીતી ગયેલા. દાદા કહે છે કે તમે વળી ક્યારે રમવા ગયા? તો તમે જીતીને આવ્યા. તો પલક શું કહે છે? એમ નહીં દાદા, આપણી ટીમ જીતી હતી. તો દાદા શું કહે છે? આપણી ટીમ? એટલે કે હું પણ ટીમમાં હતો? તો રુદ્ર શું કહે છે? અરે દાદા, ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા,
આ તો આપણા દેશના ટીમની વાત. દેશની ટીમ જીતી હતી એટલે જ્યારે ટીવીમાં દેશની જે મેચ રમાતી હતી એની વાત કરી રહ્યા હતા ત્યારે દાદા શું કહે છે, આ તો એમ કહો ને આપણા દેશની ટીમ, બાકી તો જે રમે છે તે જીતે કે હારે, તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો એટલે તમારે વળી જીતશું કે હારશું. તો જુઓ દાદાને એ બરાબર વાત કરી, એ તો તમે પણ એ જ કરો છો કે મારે પણ એ જ કહેવું છું કે તમે આઉટડોર ગેમ રમવાનું ઓછું પસંદ કરો છો. કેમ કે અત્યારે તો ઘરમાં ઘરમાં એટલે તમે મોબાઈલની ગેમ રમતા હશો, પણ નહીં, મોબાઈલની ગેમ રમવા કરતાં તમે જ્યારે આઉટડોર ગેમ રમો છો એટલે ઘરની બહાર જઈ અને જે રમત રમો ધ્યાનપૂર્વક એ બી કાળજીપૂર્વક, ત્યારે તમારા જે શરીરને પણ કસરત મળતી હોય છે તો એવી ગેમ રમવી જોઈએ. તો દાદા શું કહે છે, તમે તો મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહો છો, તમે મોબાઈલમાં જ ગેમ રમો છો, તો તમારે વળી હારવું કેવું ને જીતવું કેવું? તો પલક શું કહે છે, દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ? શું કહે છે, પલક પૂછે છે કે દાદા અમારે ક્રિકેટ ને ફૂટબોલ રમવા ક્યાં જાઉં? તો દાદા શું કહે છે, રમવું જ હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ. તો રુદ્ર શું કહે છે, હા બે સિવાય વળી કઈ રમતો? તો દાદા શું પૂછે છે, તો દાદા કહે છે, પૂછ તારી દાદીને એ શું રમતા હતા. દાદા પાછા એમના દાદીને વાત કરવાની કહે છે કે જો રુદ્ર અને પલક તું તારી દાદીને પૂછ કે તમે કેવી રમત રમતા હતા. તો દાદી શું કહે છે, અમે તો ઘણી રમતો રમતા, પકડદાવ, મારદડી, ગીલી દંડા, આંબલી પીંપળી, આવી બધી રમતો દાદા અને દાદીના સમયમાં રમાતી હતી, એનાથી શારીરિક કસરત પણ ખૂબ જ થતી હતી. તમે તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને પૂછજો તો આવી બધી રમતો એ સમયે રમાતી હતી અને ખૂબ મજા પડતી હતી. તો રુદ્ર અને પલક શું કહે છે, એકસાથે બોલે છે, હે 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 તમે રમત રમતા હતા શેરીઓમાં જઈને? તેમને તો નવાઈ લાગી. કેમ કે રુદ્ર અને પલક તો શેરીઓમાં જઈને રમવા ગયા જ ના હોય, તો એમને નવાઈ લાગી હશે ને. તમે જાઓ છો રમવા, જતા હશો ને, પણ મોબાઈલમાં આ ગેમ વધુ રમતા હશો કા કે નહીં? તો મોબાઈલમાં ગેમ રમવાનું નહીં, અને આવી રીતના તમે ઘરની બહાર રમત રમી શકો છો. તો દાદી શું કહે છે, નહીતર શું તમારી જેમ ઘર કુકડી થઈને રહેતા હોય શું? તો દાદી શું કહે છે, શું તમારી જેમ ઘરમાં ને ઘરમાં થોડી કંઈ રમતા હશું? તો દાદા શું કહે છે, બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની. દાદા પણ શું કહે છે, હા ભાઈ આવી બધી દેશી રમતો રમવાની ખૂબ મજા આવે. કઈ કઈ દેશી રમતો? પકડદાવ, મારદડી, ગીલી દંડા, આંબલી પીપળી, આવી બધી દેશી રમતો રમવાની અમને ખૂબ મજા આવતી હતી. તો પલક શું કહે છે, મોઢું બગાડીને કહે છે, એવું જૂનું રમવાની શી મજા આવે? તો દાદી શું કહે છે, અલી રમ્યા વગર કેમ આવું કરે છે, કે તું રમી નથી ને કેમ આમ કરે છે, મો બગાડે છે? તો એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે કે નથી આવતી. દાદી શું કહે છે, તો પહેલા જાણ્યા વગર રમ્યા વગર મો બગાડે છે, તો એકવાર તું રમ તો ખબર પડે ને કે એ રમતમાં કેવી મજા આવે છે કેવી મજા નથી આવતી એમ. તો રુદ્ર શું કહે છે, તો અમને પણ દેશી રમતો શીખવો ને. દાદા દાદીને શું કહે છે, અમને પણ તમારા જેવી રમતો શીખવો. કેવી રમતો? દેશી રમતો. તો દાદા શું કહે છે, ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે, એટલે કે તમને ખૂબ મજા આવી જશે. કે મારદડીની રમતમાં હું એકલો હતો. અરે વાહ, દાદાએ તો કેવી વાત કરી કે જ્યારે મારદડીની રમતમાં તો અમે રમતા ત્યારે એ રમતનો હું શું હતો, એકલો હતો, એટલે કે એ રમતમાં ખૂબ હોશિયાર હતો એમ દાદા કહે છે.
मने कदी दड़ो वाग्यो नथी। मारदड़ीनी रमतमां दादाने क्यारे दड़ो वाग्यो नथी, अने हूँ दड़ो मारू तो निशान चूक्यो पण नथी। क्यारे दड़ो एमने वाग्यो नथी अने दड़ो मारे तो क्यारे निशान चूक्या पण नथी। तेथी तो मारूं नाम पड़्यु हतुं मारदड़ी मास्टर। એટલે કે દાદાને આવી વાત કરતાં કરતાં પોતાની મૂછ પર હાથ ફેરવ્યો, એટલે કે બહાદુરીની વાત કરતાં કરતાં દાદાએ શું કર્યું હશે, એમની મૂછ પર તાવ દીધો હશે, હે ને, હાથ ફેરવ્યો હશે। તો કેમ હાથ ફેરવ્યો હશે, કેમ કે એ જે રમત રમતા હતા આ મારદળીની રમત, એમાં એ પોતે શું હતા, ખૂબ જ હોશિયાર હતા, એટલે કે એ રમતના એ રાજા ગણા એવા, એટલે કે એકો હતા। કોણ, દાદા। તો દાદા પોતાના સમયની, પોતાના જે એ વખતે બચપનમાં જે કેવા કેવી કેવી રમતો રમતા હતા એવી રમતોની અહીંયા વાત કરી, અને એમના જમાનાની વાત કરતાં કરતાં એ ક્યાં પહોંચે છે જુઓ, મજા આવશે। તો દાદી શું કહે છે, એમ, દાદી પાછા કહે છે એમ। તો દાદી ધીમું હસીને બોલ્યા, દાદી પાછા હસવા લાગ્યા અને બોલે છે, શું કહે છે, પછી જ્યારે એમ કરે છે ને, જ્યારે દાદી તારે આ બંને બાળકો એટલે કે રુદ્ર અને પલક કહે છે, ખરેખર તો દાદા શું કહે છે, એટલે સાવ એવું નહીં, એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી, એને મારેલો દડો મને વાગેલો અને જબરી તાકોડી હતી। દાદા એમના જમાનાની વાત કરતાં કરતાં શું કહે છે, એકવાર એવું પણ નહીં, એકવાર હું પણ હાર્યો તો, પણ ક્યારે, કે જ્યારે આપણા ગામની અંદર લગ્ન હતા ને, ત્યારે લગ્ન પ્રસંગની અંદર એક બહાર ગામની છોકરી આવી હતી અને એ છોકરીએ મને દડો માર્યો હતો ને એ મને વાગેલો અને એ છોકરી બહુ તાકોડી હતી। તો જુઓ, તો રુદ્ર શું કહે છે, રુદ્ર કહે છે તાકોડી એટલે, તો તાકોડી દાદા શું કહે છે, તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી જ દે, જેને તાકે એને એ પાડી દે, એને કહેવાય તાકોડી। તો પલક શું કહે છે, પલક પાછી કરે છે દાદાની મૂછ પર હાથ ફેરવીને, પાછી દાદાની મૂછ પર હાથ ફેરવે છે પલક અને કહે છે, તો એ છોકરી માસ્ટર ગણાય ને, એ મારદડી માસ્ટર તો એ છોકરી ગણાય, તમે નહીં। તો રુદ્ર શું કહે છે, કોણ હતી એ છોકરી દાદુ, દાદુને પૂછે છે કે કોણ હતી એ છોકરી, માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડી તો જોવી જ પડે। તો પાછો રુદ્ર કહે છે કે એ છોકરીને તો મારે જોવી જ પડશે। તો દાદા હસવા લાગે છે ખડખડાટ અને શું કહે છે, આ બેઠી જોઈ લો, તો કોને કહેતા હશે, દાદીને। તો દાદા પાછા ખડખડાટ હસી પડ્યા અને પલક, વાહ દાદી, માસ્ટર તો તમે જ, કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા, એ છોકરી કોણ હતી જે દાદાને હરાવ્યા હતા, એ દાદી જ હતા। તો પલક પછી દાદીને શાબાશી આપે છે અને શું કહે છે, તમે જ માસ્ટર, માસ્ટર કહેવાવ કે તમે માસ્ટરને પણ હરાવેલા। તો દાદા શું કહે છે, હાર્યા ન કહેવાય, હવે કેમ કે તેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય, કે પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે અને એ રમત આગળ ચાલે। તો પલક શું કહે છે, દાદાની જીવનભરની સાથીદાર માલી, મારી વાલી દાદી, દાદીને શું કહે છે, મારા દાદાની જીવન સાથીદાર છે અને મારી વાલી દાદી। તો રુદ્ર શું કહે છે, જીવનભરની સાથીદાર એટલે, પછી દાદા દાદી અને પલક ત્રણે હસી પડ્યા અને દાદા કહે છે, ઓ ડબ્બુ, તે એ જ તમારી દાદી। આવી રીતના અહીંયા વાર્તા પૂરી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, વાર્તામાં તમને મજા પડી હશે, તો આજના હોમવર્કની અંદર તમારી જે આપણે આ માલદડી માસ્ટર એ વાર્તા જોઈ એનું વાંચન કરવાનું રહેશે। તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, ત્યારે આ વાર્તા ઉપરના સવાલ જવાબની ચર્ચા કરીશું, તો તમે આ વાર્તાનું વાંચન જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।